नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में उत्तेजन हासिल पर आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण 8 टेक्स्टबुक नी अंदर आपणे पाठ भणीए छीए, यूनिट 4 एनी एक्टिविटी 5 एनी एक ज ए जे छे आपणे कम्प्लीट करेलो छे। त्यांथी आगळ आजे आपणे समझवानुं छे, तो ए समझिए ते पहेला कमेंट बॉक्स में फटोफट दरेक विद्यार्थीओ हाजरी नोंधावी लेशे, त्यार पछी आपणे जोशुं। अने खास सूचना, टेक्स्टबुक तो फरजियात ओपन राखवानी छे, અને પેન અથવા પેન્સિલ પણ લઈને બેસવાનું છે। તો ફરજિયાત ટેક્સ્ટબુક લઈને બધા બેસી જજો। ચાલ, દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક લઈ લીધી હશે અને હાજરી પણ નોંધાવી લીધી હશે। જોઈએ બી પેજ નંબર 35 શું કીધું, ઇટ ઇઝ અ સન્ડે ટુડે, અલીસ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ, ડ્યુ બિલોંગ્સ ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ, what Ali has completed is marked right and what he has not is marked wrong, work in pair and ask questions to each other about Ali and write them। તમને અહીંયા અલી વિશેની અમુક વાતો કીધી છે કે એના પિતા એના મમ્મી પેરેન્ટ્સે જે કઈ કરવાનું કીધું હતું એ એને અમુક કાર્ય કરેલું છે અને અમુક નથી કરેલું। તો જે કાર્ય એને કર્યું છે એમાં રાઈટ ટિક માર્ક છે અને નથી કરેલું એમાં રોંગ નો ટિક માર્ક આપેલો છે। હવે એ થઈ જાય પછી તમને પાછળ આપેલું છે કે પ્રશ્ન બનાવવાના અને યસ અને નો માં જવાબ આપવાનો। આ જે રાઈટ રોંગ ના વાક્ય આપેલા છે, પેલું આપ્યું છે અરેન્જિંગ હિઝ બુક, તો એ એને કર્યું નથી। બીજું છે ક્લીનિંગ ધ રૂમ, એ પણ નહીં। ત્રીજું છે વોટરિંગ પ્લાન્ટ, એ કાર્ય એને કર્યું હતું। ત્યાર પછી છે કટિંગ, એ કાર્ય એનું કર્યું છે। ત્યાર પછી છે ટેકિંગ બાથ, એ કર્યું નથી। વોશિંગ હિઝ સોક્સ, એ કાર્ય એને કર્યું છે। પોલિશિંગ પાપા શૂઝ, એ પણ કાર્ય એને કરેલું છે। બોઇલિંગ મિલ્ક, એ પણ કાર્ય કરેલું છે। વોચિંગ ટીવી, એ કાર્ય એને કર્યું નથી। નવ કાર્ય આપ્યા છે, એમાંથી એને કેટલા નથી કર્યા, ચાર કામ એને કર્યા નથી, બાકી બધા કામ એને કરેલા છે। કે એની બુક ગોઠવણી નથી કરી, ત્યાર પછી રૂમ ને ચોખ્ખો નથી કર્યો, ત્યાર પછી સ્નાન નથી કરેલું, ત્યાર પછી ટીવી પણ જોઈ નથી, બાકી બધું કાર્ય કરેલું છે। કે પાણી પાઈ દીધું છે છોડવાઓને, કટિંગ પર નાખ્યા છે પોતાના નેઇલ, ત્યાર પછી જે સોક્સ છે એ પણ એને વોશ કર્યા છે, ત્યાર પછી એના પપ્પાના શૂઝને પોલિશ કરેલા છે અને મિલ્કને પણ બોઇલ ઉકાળેલું છે, એ કાર્ય એને કર્યું છે। તો એના આધારે તમારે પેલા પ્રશ્ન બનાવવાના છે। પાછળ જે એક્ઝામ્પલ્સ તરીકે એ પૂછે, જો પેલું આપેલું હેઝ અલી અરેન્જ્ડ હિઝ બુક, હવે પ્રશ્ન બનાવવાનો છે અરેન્જ હિઝ બુક નો, તમને બનાવી દીધો પેલાનો, તો એમાં શું છે, એ કાર્ય એને કર્યું હતું, તો કે ના, તો નકારમાં જવાબ આપવાનો, નો હી હેઝ નોટ। હવે આના માટે તમારે શું યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા તમને હું કહી દઉં કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન તમે તમને કીધેલો, પ્રથમ પુરુષ એકવચન આઈ વી યુ યુ હી સી અને ઇટ અને થઈ, તો તમારે હેઝ થી પ્રશ્ન બનાવવાનો છે। એક્ઝામ્પલ એવો એ પૂછે તો તમને ખબર પડવી જોઈએ કે પ્રથમ પુરુષ એકવચન આઈ હોય તો હેવ લાગે, યુ સાથે હેવ લાગે, હી સાથે હેવ લાગે, યુ સાથે હેવ લાગે, થઈ હોય તો હેવ આવે, માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય તો શું આવે, હેઝ આવે। એ મેં આગળ તમને કાળ સમજાવ્યા ત્યારે સમજાવ્યું છે, તો એ તો તમને બધાને ખ્યાલ જ છે। એટલે આમાં ત્રીજો પુરુષ એકવચન જ છે ને, અલી જે છે બોયનું નામ છે, એટલા માટે શું આવશે, હેઝ, એટલા માટે હેઝ થી પ્રશ્ન બનાવેલો છે। તો આપણે દરેક પ્રશ્ન શેનાથી બનશે, હેઝ થી બનશે, કઈ બહુવચન ક્યાંય આપેલું છે નહીં, તો હેવ આવે અને ત્રીજો પુરુષ એકવચન છે। તો પેલો બહેનો શું, હેઝ અલી અરેન્જ્ડ હિઝ બુક,
પ્રશ્ન પૂછો. તો એને બુક ને અરેન્જ કરી હતી? તો કે ના, કારણ કે એને રોંગ આપ્યું છે. તો જવાબ શું આપે? નો હી હેઝ નોટ. અને યસ માં જવાબ આપવાનો હતો યસ હી હેઝ, એવી રીતે આવે. તો એવી રીતે આપણે પહેલા પ્રશ્ન બનાવવાના છે અને પછી એના જવાબ બનાવવાના છે. વન બાય વન બનાવીએ. ચાલો હેઝ અલી ક્લીન્ડ ધ રૂમ. અલી એ રૂમ ને સ્વચ્છ કરેલો હતો? તો આગળ જુઓ તમને શું આપેલું છે. ના, તો તેમાં જવાબ આવશે નો. તો શું જવાબ આવશે? નો હી હેઝ નોટ. ના, તેને રૂમ ની સફાઈ કરેલી નથી. ત્રીજું વાક્ય બનશે વોટરિંગ ધ પ્લાન્ટ. હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ. તો તમે આગળ જોશો એટલે તમને શું આપેલું હશે, એમાં રાઈટ ટીક માર્ક આપેલું છે કે વોટરિંગ ધ પ્લાન્ટ, એમાં રાઈટ છે. તો પ્લાન્ટ ને એને પાણી પાયું હતું. તો યસ માં જવાબ આવશે તો કે યસ અલી છે એટલે હી અને હેસ, યસ હી હેસ. ત્યાર પછી ચોથું છે હેઝ અલી કટ ઇઝ નેલ, કે અલી જે છે એને એના નખ કટિંગ કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન એ થાય, અહીંયા ક્લીન ડાયવું ઈડી પ્રતિ પ્રશ્ન એમ પૂછો કે કાર્ય કર્યું હતું એટલે ભૂતકાળ જ આવે. ક્લીન ડાયવું, વોટર ડાયવું, અહીં કટ કેમ આવ્યું? તો તમને ખબર હોવી જોઈએ કે કટનું ભૂતકાળ કટ જ થાય, એમાં ફેરફાર થતો નથી. કટ ડ ઈડી પ્રત્યે લાગતો નથી, એ યાદ હોવું જોઈએ. તમે ગ્રામરમાં સમજાવું એટલે તરત આઈડિયા આવી જાય. હેઝ અલી કટ હિઝ નેલ્સ? યસ. સોરી, એને કટ કર્યા હતા નેલ? તો કે હા. તો શું હશે? યસ હી હેઝ. ત્યાર પછી છે ટેકિંગ અ બાથ, નહીં તો નકારમાં જવાબ આવશે. હેઝ અલી ટેકન, હેઝ અલી ટેકન અ બાથ. તો એને એ નહોતું કર્યું. તો શું જવાબ આવશે? નકારમાં, નો હી હેઝ નોટ, અથવા તો હેઝન્ટ પણ તમે લખી શકો. ટૂંકું રૂપ છે, હેઝ નોટ નું ટૂંકું રૂપ છે હેઝન્ટ. ત્યાર પછી તમને આપેલું છે છઠ્ઠું, વોશિંગ હિઝ સોક્સ. તો એ હકારમાં જવાબ છે. હેઝ અલી વોશ્ડ, હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ. તો એ કાર્ય એને કર્યું હતું. તો યસ માં જવાબ આવશે યસ હી હેઝ. સાતમું છે પોલિશિંગ પાપા શૂઝ. તો એ કાર્ય કર્યું હતું એટલે શું આવશે? યસ માં જવાબ આવશે
Has Ali polished his papa's shoes? Yes, he has. આઠમું સેન્ટેન્સ છે, શું કીધું? બોઇલિંગ મિલ્ક, તો રાઈટ આપેલું છે એટલે યસમાં જવાબ આવશે હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક. યસ હી હેઝ. ત્યાર પછી એ પૂછે વોચિંગ ટીવી, તો એમાં તમને રોંગ આપેલું છે, તો નો માં જવાબ આવશે હેઝ અર્લી વોચ્ડ ટીવી, પ્રશ્ન એ બનશે. નો હી હેઝ નોટ અથવા તો હેઝન્ટ કોઈ પણ તમે લખી શકો. તો તમારે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પાછળ આપેલું છે, તમે જોઈ શકશો, ખાલી જગ્યા આપેલી છે, એમાં બધામાં એક 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 પ્રશ્ન લખી અને યસ અને નો માં જવાબ લખી લેવાના છે. પેલા સ્ક્રીનશોટ લઈ શકશો, પછી આગળ આપણે જોઈએ. દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો, આગળ જોયું. એક્ટિવિટી 6 છે, જેમાં એ આપેલો છે એ રમત તમારે રમાડવી અહીંયા પોસિબલ છે નહીં. બી આપેલું છે પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ. ત્રણ પ્રશ્ન તમારે, સોરી 10 પ્રશ્ન તમારે પ્રિપેર કરવાના છે અને તમારા ક્લાસમેટ ને તમારે પૂછવાના છે. પૂછવા પોસિબલ છે નહીં, પરંતુ તમે જે ક્વેશ્ચન્સ છે એ તમે પ્રિપેર કરી શકશો. તો એ તમને હું વન બાય વન લખાવી દઉં છું. પેલું છે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી, હુ હેઝ સીન ઇટ, પ્રશ્ન પૂછે છે. બીજો છે હુ હેઝ વિઝિટેડ ગોવા, ત્યાર પછી છે હુ હેઝ વિઝિટેડ અ ઝૂ. તો આપણે વન બાય વન એના પ્રશ્ન લખીએ. ચાર થી તમારે લખવાના છે, અહીંયા લખાવી દઉં છું. Thank you.
કોઈ ભી પ્રશ્ન અમે આમાં તમે બનાવી પણ શકો અને પૂછી પણ શકો. તમારે શું કરવાના છે કે પ્રશ્ન બનાવવાના છે. તો બને એવો ગુહેજ વિઝિટેડ રાજકોટ, કે કોણ રાજકોટની મુલાકાતે ગયું હતું, ગુહેજ વિઝિટેડ ઝૂ. તમારે પોસિબલ ત્યારે બને જ્યારે તમે ક્લાસમાં બધા બેઠા હોય ત્યારે, કે તમે પૂછી શકો કે ગુહેજ વિઝિટેડ રાજકોટ, રાજકોટ કોણ મુલાકાત માટે ગયું હતું, ઝૂ ની મુલાકાત, સરદાર પાર્ક, એક્સવાયઝેડ કોઈ પણ જગ્યાનું નામ તમે આમાં લખી શકો. કાંઈ પણ તમે પ્રશ્ન આમાં પૂછી શકો. એમ પણ પૂછી શકો કે હુ હેઝ રિટન અ પોયમ, કે કવિતા જે છે એ કોણે લખી હતી. કોઈ પણ એક્સવાયઝેડ કોઈ પણ પ્રશ્ન તમે આમાં બનાવી શકો. બહુ બધા પ્રશ્ન આમાં બની શકે. તમારે શું પૂછવાનું છે, માત્ર કે તમારા ક્લાસમેટને તમારે ઇઝીલી બધા પ્રશ્ન પૂછવા છે, જે તમે નોર્મલી જવાબ આન્સર પણ આપી શકો એવા પ્રશ્ન પૂછવાના છે. એ એક્ટિવિટી આ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો. ચાલો, દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 જે છે એ આપણે નેક્સ્ટ વિડિયાની અંદર જોવાની છે. એક્ટિવિટી 7 ને 8 એ બે સમજશું એટલે આપણે યુનિટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બટ આ વિડિયાની અંદર અત્યારે આટલું છે કે એક્ટિવિટી 7 અને 8 નેક્સ્ટ વિડિયામાં જોશું. હવે કહેવાની વાત એ કે હજુ સુધી જે કાંઈ મેં તમને ટેક્સ્ટ બુકમાં ભણાવેલું છે, યુનિટ 4 સુધી આપણે હમણાં કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે આ ટેક્સ્ટ બુક જે ફર્સ્ટ સેમની જે છે આખી આખી ટેક્સ્ટ બુક પૂરી થઈ જશે. ચાર યુનિટ એમાં અંદર આવે છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે હોમવર્ક બતાવવા માટે આવો, સ્કૂલે તમને બોલાવવામાં આવે, એ બધાએ ટેક્સ્ટ બુક લઈને આવવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ લખાવ્યું છે એટલા માટે ટેક્સ્ટ બુકમાં તમને બધી એક્ટિવિટી અહીં લખાવડાવું છું. બીજી બહુ એક્ટિવિટી લખવાની બહુ જરૂરિયાત નથી, છતાં લખાવું છું. શું રીઝન છે એનું? કે તમે આ વખતે સ્વાપોથી બનાવેલી નથી એટલા માટે એક્ઝામની અંદર જે કાંઈ પૂછાશે એ ટેક્સ્ટ બુકમાંથી અંદર આવશે, અને ગ્રામર એ બેમાંથી એક્ઝામમાં આવશે. તો ટેક્સ્ટ બુકમાં બધી એક્ટિવિટી તમે વ્યવસ્થિત લખેલી હશે હજુ સુધી, તો તમારે પેપર જ્યારે આવશે ત્યારે તમને એમાં કોઈ પ્રકારની ડિફિકલ્ટી નહીં થાય, વાંચવું તમને ઇઝી લાગશે. પેપર સ્ટાઇલ જોતા તમને ખબર પડી જશે કે આ એક્ટિવિટી યુનિટમાંથી ટેક્સ્ટમાંથી આવે છે. એ તો નોર્મલી એવું બનતું હોય કે સ્વામાંથી આપણે પેપર પૂછતા હોય, બટ અત્યારે આ વર્ષે એ પોસિબલ છે નહીં. એટલે ટેક્સ્ટ બુકની અંદર હજી સૂચના ખાસ તમને એ જ આપું છું કે ટેક્સ્ટ બુકમાં જેટલી એક્ટિવિટી મેં તમને લખાવડાવી છે અહીંયા બોર્ડની અંદર મેં કરાવડાવેલી છે, એ બધી ફરજિયાત દરેક વિદ્યાર્થીઓએ 1-4 યુનિટની કમ્પ્લીટ કરી લેવાની છે. નેક્સ્ટ વિડિયાની અંદર 2 એક્ટિવિટી આપણે જોશું એટલે આખી આખી ટેક્સ્ટ આપણી પૂરી થઈ જશે. બટ ત્યાં સુધી અત્યારે જે ટાઈમ છે એમાં જો કાંઈ બાકી રહી જતી હોય તો પૂરી કરી લેવાની છે. અત્યારે આ વિડિયાની અંદર માત્ર આટલું. થેન્ક યુ.